फ्रेंड्स, आज आप गणित में प्रकरणशा जग ने मग में आग भू पहला मैंने के प्रश्नों जवाब आप तो बाड़को तमने जय तरस लगे तो शू करो छो बोलो जो शू करो छो पानी पीवो छो सरस जयरे भूख लगे तेरे शू करो छो खावा खाओ छो बराबर ने तो एज रीते एक कागड़ो हो तरस लगे तो ये पानी शोधवा निकले बराबर तो एवीज एक वार्ता जोईशु आपणे तरस्यो कागड़ो। चलो मित्रों हवे आपणे वार्ता जोईए। तमे आ वार्ता सांभळी पण हशे बराबर, पण आपणे फरी एक वखत जोई लईए। तो बाळ मित्रों चलो आपणे तरस्य कागड़ानी वार्ता जोईए। तो आ शुं छे? कागड़ो बराबर। आ कागड़ानुं नाम शुं छे? चिरपी। शुं छे? चिरपी। आ कागड़ो केवो होय छे? खूबज तरस्यो होय छे। एटले हवे शुं करे छे? आम तेम पाणी शोधवे छे बराबर। कागड़ो आम तेम घणे बधे जाय छे अने पाणी शोधे छे। एने खूबज तरस लागी होय छे एटले शुं करे छे? पाणी शोधे छे। हवे अचानक तेनी नजर एक माटला पर जाय छे। हवे शू करे छे? माटला मा जोई छे तो एने पानी देखाय छे, पण पानी पीवानो शू करे छे? पछी प्रयत्न करे छे, पण शू थाय छे? ए पानी पी शकतो नथी, कारण के पानी घणुं ऊंडू होय छे। कागड़ो हवे विचारे छे, हवे आम तेम विचार तो जाए छे, हवे एनी नजर अचानक काकरा पर पड़े छे। हवे एने एक युक्ति शूजे छे। तो हवे कागड़ो शू करशे? एक पछी एक पत्थर लईने माटलामां नाखवानुं नाखे छे। તેણે બે થી ત્રણ પથ્થર નાખ્યા તો હવે એને શું દેખાય છે? પાણી ઉપર આવતું દેખાય છે, એટલે હવે કાગડાભાઈ તો ખુશ થવા માંડે છે અને પછી શું કરે છે? તો જ્યાં સુધી પાણી ઉપર નહીં આવશે ત્યાં સુધી ફરી પાછો પથ્થર નાખવાનું શરૂ કરે છે। આ રીતે કાગડાભાઈ તો પથ્થર નાખતા જાય છે। તો ચિરપીએ તો અહીંયા પથ્થરનો ઢગલો તો એમાંથી કેટલા બધા પથ્થર અંદર નાખી દીધા અને પથ્થરોનો ઢગલો ઓછો થઈ ગયો અને બધા પથ્થરો ક્યાં આવી ગયા? માટલામાં। એટલે માટલામાં એણે પથ્થર નાખી દીધા એટલે શું થઈ ગયું? પાણી ઉપર આવી ગયું, એટલે ચિરપી તો ખુશ થઈ ગયો અને એણે પાણી પી લીધું। હવે એને પાણી પી લીધું એટલે એની તરસ છીપાઈ ગઈ અને ખુશ થઈ ગયો અને ચિરપી હવે પાણી પી લીધું એટલે પાણી પીને ઉડી ગયો। તો બાળમિત્રો વાર્તા સાંભળવાની મજા આવી ને? તો હવે આ વાર્તા ઉપરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, એના જવાબ તમારે જાતે જ આપવાના રહેશે બરાબર। ચાલો તો આપણી વાર્તામાં કાગડાભાઈનું નામ શું હતું બાળકો? શું હતું? તમારે જવાબ જાતે જ આપવાનો છે બરાબર। ચાલો હવે બીજો પ્રશ્ન। જ્યારે કાગડાભાઈ પહેલી વખત માટલામાં પાણી જોયું ત્યારે માટલામાં પાણી કેવું હતું એ તમારે બોલવાનું રહેશે। પછી કાગડાભાઈએ શું જોયું?
પછી જ્યારે કાગડાભાઈએ માટલાની અંદર કાકરા નાખ્યા તો પાણી શું થઈ ગયું? તો બાળ મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે જ બોલવાના રહેશે, બરાબર ને? તો વાર્તા જોવાની મજા આવી ને? તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.